स्वागत है आपनू वीडियो ना बीजा पार्ट नी अंदर। अगला पार्ट ना पहला पार्ट नी अंदर आपणे जाण्युं हतुं के मडमास शुं छे, अधिक मास शुं छे ने शा माटे एने पुरुषोत्तम मास कहेवामां आवे छे। आ पार्ट नी अंदर आपणे जाणीशुं के पुरुषोत्तम मास नी अंदर केटला कर्मो करवामां आवे छे, ज्यारे केटला कर्मो करवामां नथी आवता। तो आपणी साथे फरीथी एकवार ज्योतिषाचार्य हार्दिक भाई कल्याणी छे, आपनुं स्वागत छे। अने फरीथी आपणे जाणीए કે પુરુષોત્તમ માસ ની અંદર ખાસ કરીને ક્યાં ક્યાં કર્મો જે છે કરવા, આપણા શાસ્ત્ર પ્રમાણે, ખાસ સૂર્ય પુરાણ પ્રમાણે, આપણા બધા અન્ય શાસ્ત્ર પ્રમાણે, ભાગવત ની અંદર તમે જો, અગ્નિ પુરાણ ની અંદર જો, આ બધાની અંદર અધિક માસ નું અધિક ફલ આપેલું છે। જેમ કે એક સૂક્તિ છે, અધિકસ્ય અધિકમ ફલમ, કે અધિક મહિનામાં કોઈ પણ સત્કર્મ કરવાથી આપણે અધિક ફળ મળે છે। પણ આમાં જેમ કે જનોઈ, લગ્ન, ઘરના વાસ્તુ, પ્રતિષ્ઠા, આવા અમુક જે સત્કર્મો જે છે એ આપણા શાસ્ત્રમાં વર્જિત કરેલા છે, જે આ અધિક માસની અંદર ન થઈ શકે। અધિક માસની અંદર તન વસ્તુનું ખૂબ મહત્વ છે, દાન છે, તપ છે અને જપ છે। એ અંતર્ગત આપણે વાત કરીએ તો શું કર્મ આપણે કરવું જોઈએ, તો સૌથી પહેલાં ભગવાન નારાયણના જેટલા થાય એટલા જપ કરવાના, જેની અંદર વિષ્ણુ સહસ્ત્ર નામના સ્તોત્રપાઠ છે, નારાયણ કવચ છે। આગળ આપણે વાત કરીએ તો પુરુષોત્તના પાઠ છે, વિશેષમાં શાલિગ્રામની સેવા છે, શાલિગ્રામની પૂજા છે, શ્રીમદ ભાગવતના મૂળ પાઠ કરાવવા અથવા એનું શ્રવણ કરવું, ગીતાજીના પાઠ કરવા અથવા એનું શ્રવણ કરવાનું, ભગવાનને પ્રિય વિષ્ણુ સહસ્ત્ર નામાવલી એના જપ કરવા, એનું પણ આપણા શાસ્ત્રમાં વિશેષ પુણ્ય આપેલું છે। અને કંઈ ન થઈ શકે તો છેલ્લે જે ભગવાનનો પ્રિય બીજાક્ષર મંત્ર જે છે, અષ્ટાક્ષર મંત્ર જેને કહેવાય છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય, એ જે જપ મંત્ર જે છે એનું ખૂબ મહત્વ આપણા શાસ્ત્રમાં પ્રતિપાદિત કરેલું છે। જો દાનની વાત કરીએ તો દાનની અંદર દીપદાનનું આપણા શાસ્ત્રમાં વિશેષ મહત્વ આપેલું છે, કે તમે તમારા ઘરની અંદર દીપ દેવું, એટલે એવું નહીં કે કોઈ ગરીબને દેવા, કે તમે મંદિરની અંદર તળાવે, ગોમતી ઘાટે, તમારા નદી આજુબાજુમાં હોય એ બધી જગ્યાએ ન હોય તો પણ તમે તમારા ઘરની અંદર ભગવાનને દીપદાન કરી શકો। એ દીવો તમે પ્રજ્વલિત કરી અને ભગવાનને જે થઈ શકે એ નામ કરવાના। આ દીપદાનની અંદર પણ 33 દીવાનું મહત્વ આપેલું છે, જે ભગવાન 33 નામ લઈ અને આ દીપદાન કરે છે એને અનેક ગણો પુણ્ય ફલ પ્રાપ્ત અધિક માસની અંદર થાય છે। જપ, તપ, દાન અને અનુષ્ઠાનનું પણ મહત્વ છે, તો અનુષ્ઠાન કેવી રીતે કરી શકાય? હા, અનુષ્ઠાન જે છે એ ભગવાન પુરુષોત્તમની, વિષ્ણુ ભગવાનની મૂર્તિ રાખી, પંચધાતુની અથવા શાલિગ્રામની મૂર્તિ રાખી અને ભગવાનનું સ્થાપન કરી અને 1,25,000 ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર જે છે એનું 1,25,000 અનુષ્ઠાન કરવાથી એમ કહેવાય કે નિપશ્યંતિ બીજાને વર્ધંતે કર્મસફલમ, કે જેવી રીતના બીજ રોપણ કરે ખેડૂત અને એ ખેતીમાં એક બીજ રોપ્યું હોય અને કરોડ ગણું એમાંથી અન્ન પ્રાપ્ત થાય, એવી રીતના અધિક માસની અંદર તમે એક સત્કર્મ કર્યું હોય તો એ મનુષ્યને અનેક ગણું કરોડ ગણું પુણ્ય ફલ પ્રાપ્ત થાય છે, જેનું આપણા શાસ્ત્રની અંદર એક શ્લોક જે છે એ શ્લોક માધ્યમથી પ્રતિપાદિત કરે છે કે શિપા નિક્ષેપ્યંતે બીજાની વર્ધંતે કોટિસો યથા તથા કોટી ગુણમ પુણ્યમ કૃતમ મે પુરુષોત્તમે, કે પુરુષોત્તમ માસની અંદર જે આપણે સત્કર્મ કરો એ દાનરૂપે હોય, એ અનુષ્ઠાન રૂપે હોય કે જપ રૂપે હોય, એક તમને પુણ્ય ફલ પ્રાપ્ત થાય છે। અધિક માસ છે કે જેની અંદર કોઈ સાંસારિક કાર્યો નથી કરી શકતા, સત્કર્મ નથી કરી શકાતું, પરંતુ દાન અને જપ તપ અને અનુષ્ઠાનનો મહિમા છે એ તમે કરી શકો છો, કારણ કે એનું નાનામાં નાનું સત્કર્મ કર્યું હોય, નાનામાં નાનું જપ તપ કર્યું હોય, પણ તેનું અનેક ગણું અધિક ગણું ફળ અધિક માસ આપશું। હજુ વધુ આપણે વિગતે જાણીશું અધિક માસમાં દાનનું મહત્વ છે, કયા પ્રકારના કેટલા દાન કરી શકો છો, કેવા દાન કરી શકાય એવા સરળ ઉપાય સાથે ફરીથી આપણે આવતા વિડીયોમાં મળીશું। ત્યાં સુધી લાઇક, કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે, વૃંદા પાડ્યા, સૌને જય દ્વારકાધીશ।